નાના બાળકોથી લઈને યુવાનો માટેનો સૌથી પ્રિય અને પ્રચલિત તહેવાર એવા મકર સંક્રાંતિની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દમણના માર્કેટ અને ફૂટપાથ પર રંગબેરંગી પતંગો અને ફિરકી વેચાણની હાતળીઓ ગઈ છે, પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ વજાને કોરોનાનું ગ્રહણ નડે એવી ભરપૂર શક્યતાઓ વર્તાઈ રહી છે. ઉપરથી કાચા માલની અછત અને વધેલા લેબર ચાર્જને કારણે પતંગ ફિરકીનો ભાવ વધારો પણ વેપારીઓને નડી રહ્યો છે. આમ તો નાના ભૂલકાઓ માટે ઉત્તરાયણનો તહેવાર ડિસેમ્બર મહિનાથી શરૂ થઈ જતો હોય છે. ભૂલકાઓના પ્રતાપે જ સતત બે મહિના સુધી આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું રહે છે, પરંતુ કોરોનાની દહેશતના કારણે બાળકોએ ઘરમાં નીકળવાનુંથી ટાળતા આ વર્ષે પણ પતંગના વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. કોરોનાના નવા અવતરણ એવા ઓમિક્રોનના ડર અને છેલ્લા ત્રણ દિવસમાં જે રીતે દમણમાં કોરોનાના કેસોનો વધારો થઈ રહ્યો છે એ જોતા દમણ પ્રશાસનના ક્યાંક ફરી લોકડાઉન ન લગાવી દે તેવી ભીતિ પણ પતંગ વિક્રેતાઓમાં સેવાઈ રહી છે. એટલે હાલ મકર સંક્રાંતિ પહેલા તો પતંગ બજાર ખૂબ જ માઠી અસર વર્તાઈ રહી છે. હાલ તો પતંગ વિક્રેતા ઉત્તરાયણના દિવસ પર મીટ માંડીને બેઠા છે, અને જો આ વર્ષે લોકડાઉન જેવી સમસ્યા ન ઉદભવે અને મકર સંક્રાંતિના એક બે દિવસ પહેલા યુવાનો અને બાળકો પતંગની ખરીદી કરવા નીકળે તો નફો નહીં તો કમસે કમ મુદ્દલ તો નીકળી જશે તેવી આશાઓ પતંગ વિક્રેતાઓ સેવી રહ્યા છે. क्या लगता है कैसा धंधा है कोविड की वजह से? अभी तो कुछ नहीं है, 150 का होता है. अगले साल की तरह है? नहीं है. आपको क्या लगता है, आपके हिसाब से इस साल भी धंधा चलेगा या कोरोना की वजह से? देखो अभी तो लॉकडाउन की सुनवाई हो रही है. अगर लॉकडाउन लग जाएगा तो क्या होगा, पब्लिक ही बाहर नहीं निकल रही. कब से धंधा कर रहे हैं आप? धंधा ये तो फिलहाल अभी मैंने 1 तारीख को चालू किया था, तो 1 तारीख से जैसे बैठा हुआ 1 तारीख से आज तक 500-600 का गया है. तो अभी इस साल आपकी मकर संक्रांति कैसी रहेगी, क्या लगता है? देखो ये मकर संक्रांति आएगी तब पता चलेगा, अभी तो फिलहाल बहुत पोजीशन खराब है.